નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય સંસ્કૃત જે આપણે ઓફલાઈન ની અંદર પણ ભણતા હતા એ હવે આપણે ઓનલાઈન ભણશું. ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ નંબર 6 જેનું નામ છે રમણીય નગરી એટલે હરિયાળી નગરી. રળિયામણી નગરી કે જ્યાં બધી વસ્તુઓ સુંદર હોય. હવે આ પાઠનો હું તમને પેલા સામાન્ય માહિતી આપી દઉં કે સૌપ્રથમ તો આ પાઠ છે બે ભાગની અંદર બનશે. જેમ તમને વિડીયો મળશે એ પહેલા આ પાઠના જેટલો ભાગ ભણાવેલો હશે એના શબ્દાર્થ તમને મળશે. શબ્દાર્થ પેલા વાંચવા પછી તમારે વિડીયો જોવો, જેથી કરીને વિડીયોની અંદર દરેક વસ્તુ ભાષાંતર સાથે આપણે સમજી શકીએ. એટલે માટે પેલા તમારે જોવાના શબ્દાર્થ, શબ્દાર્થ તૈયાર થઈ જાય પછી જોવાનો તમારે વિડીયો, એટલે આખા પાઠનું ભાષાંતર વ્યવસ્થિત રીતે શીખી શકાય. બરોબર, ચાલો. એટલે રમણીય નગરી, હરિયાળી નગરી શું છે કે રણિયાવણી નગરી, સુંદર નગરી. એટલે આ પાઠની અંદર તમને ગુજરાતનું દિલ, ગુજરાતનું પાટનગર એટલે કે ગાંધીનગરની વાત કરવામાં આવેલી છે કે ગાંધીનગરની અંદર શું શું જોવાલાયક છે, ગાંધીનગરની અંદર શું શું થાય છે, કે ગાંધીનગર વિશે ટોટલી માહિતી, કે ગાંધીનગર વિશે આ પાઠની અંદર ઘણી બધી વસ્તુઓ એવી આપેલી છે જે આપણે સમજવાની છે. પેલા તો સચિવાલય ભવન છે, પછી આવે મહાત્મા ગાંધી મંદિર, પછી આવે અક્ષરધામ મંદિર, પછી છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન, પછી છેલ્લે છે વિદ્યાભવન, જેનું નામ દરેકની માહિતી આપણે સંસ્કૃતની સાથે સાથે ગુજરાતી અનુવાદ કરીને શીખતા જશું. તે પહેલા કે જે વસ્તુ મેં બોર્ડ ઉપર લખેલી છે તમારા ટેક્સ્ટબુકની અંદર છે, ટેક્સ્ટબુક તમારે સામે રાખવી પડશે. મારી હારે હારે દરેક વસ્તુ ગુજરાતી અનુવાદ શીખવું પડશે. તે પહેલા હજી એક વાર તમને જણાવી દઉં કે જે શબ્દાર્થ આગળ તમને આપેલા છે, વિડીયો આવશે એની સાથે શબ્દાર્થ પણ આવશે, એનો પહેલા અભ્યાસ કરવાનો રહેશે. ત્યાર પછી ગમે એ વસ્તુનું ભાષાંતર આપણે શીખી શકશું. બરોબર, એટલે સૌ પ્રથમ કે પાઠની શરૂઆત મેં તમને કીધી એ ગાંધીનગર નો જ આખો પાઠ આપેલો છે કે ગાંધીનગરની અંદર જે જે વસ્તુ જોવાલાયક છે એ સમજણપૂર્વક કે તેની અંદર થતા કાર્યો તે દરેક માહિતી આ પાઠની અંદર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ તમે પાઠ્યપુસ્તક સામે રાખજો. મારી પાસે પાઠ્યપુસ્તક જ છે બોર્ડ એટલે કે આની અંદર મેં પાઠ જ લખેલો છે, એ જ પાઠ આપણે શીખવાનો છે. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. શબ્દાર્થ તમારે અલગ આપેલા છે, હું તમને અહીંયા દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાવતો જઈશ અને શીખવતો જઈશ. બરોબર, તો ચાલો શરૂઆત કરીએ કે ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ એટલે ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. રાજધાની એટલે કે આખા રાજ્યનું સંચાલન ગુજરાત રાજ્ય, આખા રાજ્યનું સંચાલન ગાંધીનગરમાંથી થાય એટલે એનું પાટનગર કે ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર છે. સુંદરમ સુઆયોજિતમ ચ નગરમ અસ્તિ કે અહીં સુંદર અને સુઆયોજિત નગર છે. ગાંધીનગર છે એ સુંદર અને સુઆયોજિત નગર છે. સુઆયોજિત એટલે શું કે આયોજન વાળું.
આપણે સામાન્ય રીતે તમને ખબર છે કે ગામડાની અંદર જીયાઓ તો નાની એમથી ગલીઓ હોય, ગમે તે જગ્યાએ મકાન બનેલું હોય. ગાંધીનગરની અંદર એવી કોઈ વસ્તુ નથી. સ્વચ્છ, સુંદર અને એકદમ હરિયાળું. હરિયાળું એટલે કે ગ્રીનરી, કે દરેક જગ્યાએ વૃક્ષો. એટલે જ આ શબ્દનો ઉપયોગ કર્યો કે ઇદમ, એટલે અહીં સુંદર અને સુઆયોજિત નગર છે. કે ગાંધીનગર સુંદર અને સુઆયોજિત નગર છે. અત્ર એટલે અહીંયા, બહુની એટલે ઘણા, દર્શનાની સ્થળાની સંતિ, કે અહીંયા ઘણા જોવાલાયક સ્થળો છે. મેં તમને અગાઉ કીધું, આપણે તો પાઠને ભાષાંતર શીખવાનું છે, એટલે અત્ર બહુની દર્શનાની સ્થળાની સંતિ, અહીં ઘણા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર એવમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. એટલે કે અહીંયા સચિવાલયનો ભવન, પછી મહાત્મા મંદિર, મહાત્મા ગાંધી મંદિર, પછી અક્ષરધામ મંદિર એવમ એટલે અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. ઉદ્યાન એટલે બગીચો, પણ ઇન્દ્રોડા એ બગીચાનું નામ છે. એનું ડીપમાં માહિતી આવશે કે તમારે સચિવાલય વિશે, મહાત્મા મંદિર વિશે, અક્ષરધામ મંદિર વિશે અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન વિશે ડીપમાં, એટલે કે ઘણી બધી માહિતી આ પાઠની અંદર છે. તો પહેલો ભાગ આપણે જોયો કે ગાંધીનગર ગુજરાત રાજ્યસ્ય રાજધાની અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. ઇદમ સુંદરમ સુઆયોજિતમ ચ નગરમ અસ્તિ, કે તે સુંદર અને સુઆયોજિત નગર છે. અત્ર બહુની દર્શનાની સ્થળાની સંતિ, અહીંયા ઘણા બધા જોવાલાયક સ્થળો છે. યથા સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર એવમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન, કે અહીંયા સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. તો પેલો ફકરો બધાને ક્લિયર, કે આની અંદર ગાંધીનગર રાજધાની છે, સુંદર અને સુઆયોજિત છે, અને ગાંધીનગરની અંદર જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં તેની માહિતી, સચિવાલય, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન. બરોબર. હવે હવે પછી તમારે શું છે કે આ ચારે ચાર વસ્તુની ડીપમાં ચર્ચા. ડીપમાં એટલે કે એના વિશે ઘણી બધી માહિતી તમને અલગ અલગ રીતે આપેલી છે. તો જુઓ પેલી માહિતી શું છે, તો કે ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. તમે ચોપડીમાં જોજો, બાજુમાં ફોટો આવ્યો છે અને એ ફોટા ઉપર લખેલું છે સરદાર પટેલ ભવન, વિઠ્ઠલભાઈ પટેલ ભવન. એટલે એ વિઠ્ઠલભાઈ પટેલ ભવન જે ગાંધીનગરમાં આવ્યું છે એનું નામ છે સચિવાલય ભવન. બરોબર. તમે ચોપડીમાં જોશો એટલે દેખાશે. એટલે ઇદમ સચિવાલય ભવનમ, તો કે આ સચિવાલયનું ભવન છે. અશ્વિન ભવને, આ ભવનમાં, જો ભવન શબ્દ કેવો કહેવાય તમને સમજાવું, સચિવાલય છે એટલે ભવન, સ્કૂલ હોય તો બિલ્ડિંગ તો એક જ હોય ને, તો બિલ્ડિંગ છે તો કાને સ્કૂલ કહેવાય, દવાખાનું છે તો કાને ક્લિનિક કહેવાય, એવી રીતે આને કહેવાય ભવન. છે તો મોટું મકાન કે મોટી ઇમારત. બરોબર. એટલે આ સચિવાલયનું ભવન છે. અશ્વિન ભવને વિધાનસભા અધિવેશનની ભવંતી, કે આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો ભરાય છે. જો કે જે સચિવાલયનું ભવન છે એમાં વિધાનસભાના એટલે કે આખા રાજ્યના કોઈ પણ કામકાજ હોય ગુજરાત રાજ્યનું એના અધિવેશનો, અધિવેશનો એટલે તમે એને મીટિંગ પણ કહી શકો, ચર્ચા પણ કહી શકો, ઘણી બધી વસ્તુ એને કહી શકાય, કે જે તે જેવી જગ્યા સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ સાથે આપણે અધિવેશન ના ભરી શકાય પણ એને કહી શકાય મીટિંગ. બરોબર. પછી કોઈ પણ રાજકારણી હોય તો એને કહી શકાય ચર્ચા. એવી રીતના વિધાનસભાની અંદર અધિવેશનો ભરે છે. અશ્વિન ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રી, આ ભવનમાં સ્થિત્વા એટલે કે બેસી,
સ્થિત્વા એટલે બેસીને રાજ્યસ્ય મંત્રીણા સચિવા અન્ય ચ અધિકારીણા શું કીધું આ ભવનમાં બેસીને રાજ્યના મંત્રી સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્ય કાર્ય સંચાલયંતી એટલે કે રાજ્યના કામનું સંચાલન કરે છે સાવ સિમ્પલ વસ્તુ છે પછી જો કે અસ્મિન ભવને આ ભવનમાં સ્થિત્વા એટલે બેસીને રાજ્યના મંત્રી સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્ય કાર્યનું એટલે કે રાજ્યના કામનું સંચાલન કરે છે જો સંચાલન કરવું જ જોઈએ જો તમને સામાન્ય માહિતી આવે કે એક ગામના સરપંચ હવે ગામના સરપંચ હોય એ તાલુકાના ગામડા તાલુકાઓ જિલ્લો રાજ્ય બરોબર એટલે આ સચિવો હોય એ જિલ્લાને ખબર કરે જિલ્લાનો કોઈ પણ અધિકારી હોય એ તાલુકાને ખબર પડે અને તાલુકાનો અધિકારી હોય એ દરેક ગામડાને ખબર પડે એટલે અહીંથી સંચાલન થાય આપણું સમજી ગયા કે આ ભવનમાં બેસીને રાજ્યના મંત્રી હોય સચિવ હોય કે અન્ય કોઈ અધિકારી હોય એ રાજ્યના કામનું સંચાલન કરે છે ત્યાર પછી સચિવાલય એવો ગુજરાત પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ તો કે સચિવાલય છે એ ગુજરાત પ્રદેશના શાસનનું એટલે કે શાસન કરવા માટેનું મુખ્ય કાર્યાલય છે કે મુખ્ય કાર્યાલય શું તો કે આખા રાજ્યનું ગુજરાત રાજ્યનું સંચાલનનું મુખ્ય કાર્યાલય તો કે સચિવાલય ક્લિયર બધાને તો જો વાત ફરી એકવાર કે ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ આ સચિવાલયનું ભવન છે અસ્મિન ભવને આ ભવનમાં વિધાનસભાના અધિવેશનાની ભવંતિ કે વિધાનસભાના અધિવેશનો ભરાય છે અસ્મિનેવ ભવને સ્થિત્વા કે આ ભવનમાં બેસીને રાજ્યસ્ય મંત્રીણા સચિવા અન્ય ચ અધિકારી કે આ ભવનમાં બેસીને રાજ્યના મંત્રી સચિવ અને અન્ય અધિકારીઓ રાજ્ય કાર્ય સંચાલયંતિ એટલે કે રાજ્યના કામનું સંચાલન કરે છે બરોબર છેલ્લે સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ કે સચિવાલય ગુજરાત રાજ્યના શાસનનું અથવા તો ગુજરાત રાજ્યના કોઈ પણ ફેરફાર કરવા હોય કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ વસ્તુ કાર્ય ફેરફાર કે જે તમે કરો એનું મુખ્ય કાર્યાલય કયું તો કે સચિવાલય એટલે આ પહેલો ભાગ અને બીજો ભાગ બધાને ક્લિયર થઈ ગયો હશે તો ફરી એકવાર આખે આખો જોઈ લ્યો અને ફટાફટ કે ગાંધીનગર ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે ઇદમ સુંદરમ સુઆયોજિતમ ચ નગરમ અસ્તિ તો કે આ સુંદર અને સુઆયોજિત નગર છે અત્ર બહુનિ દર્શનીયાનિ સ્થળાનિ સંતિ અહીંયા ઘણા જોવાલાયક સ્થળો છે યથા સચિવાલયઃ એટલે કે સચિવાલય મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન એટલે કે ઇન્દ્રોડા પક્ષીઓ માટેનો બગીચો એનું નામ છે ઇન્દ્રોડા પાર્ક ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ તો કે આ સચિવાલયનું ભવન છે અસ્મિન ભવને વિધાનસભાના અધિવેશનાની ભવંતિ આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો ભરાય છે અધિવેશન એટલે ચર્ચા મીટિંગ તમારે જે નામ આપવું હોય તે ચાલે અસ્મિનેવ ભવને સ્થિત્વા કે આ ભવનમાં બેસીને રાજ્યના મંત્રી સચિવો અને અન્ય અધિકારીઓ રાજ્ય કાર્ય સંચાલયંતિ એટલે કે રાજ્યના કામનું સંચાલન કરે છે સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્ય કાર્યાલય અસ્તિ સચિવાલય જે છે એ ગુજરાત રાજ્યના શાસનનું કે ગુજરાત રાજ્યના કોઈ પણ કામનું મુખ્ય કાર્યાલય છે ક્લિયર બધાને આટલું હવે આગળ ભણવાનું છે પણ આટલું બધાને
જોઈએ. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે પહેલું સચિવાલય ભવન ભણી ગયા, બરોબર. હવેનો જે ટોપિક છે છે મહાત્મા ગાંધી મંદિર. મહાત્મા ગાંધી મંદિર વિશે શું વાત થઈ છે જો બધા. અસ્માકમ રાષ્ટ્રપિતા એટલે કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયસ્ય એટલે કે અમારા કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપે એતસ્ય મંદિરસ્ય નિર્માણ અભવત. એટલે કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે, સ્મૃતિ રૂપે એટલે કે એની સ્મૃતિ અથવા એની યાદમાં, કે અત્યારે જો મહાત્મા ગાંધીની યાદમાં મહાત્મા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે એ મંદિરની તમે વાત કરું તો કે ત્યાં સામાન્ય વાત કે મહાત્મા ગાંધીએ આપણી ભારત દેશની આઝાદી માટે જે કાંઈ પણ પ્રયત્નો કર્યા છે, અથાગ પ્રયત્નો, એટલે કે એક સ્વતંત્રતા માટે જે પ્રયત્નો કર્યા છે, એ પ્રયત્નોના ચલચિત્રો કે ત્યાં પ્રદર્શનમાં બધી જગ્યાએ ચિત્રો ગોઠવેલા છે. એટલે મહાત્મા મંદિરમાં તમે જાઓ ગાંધીનગરમાં, તો ગાંધી બાપુએ જે પ્રયત્નો ભારત દેશની આઝાદી માટે, સ્વતંત્રતા માટે કર્યા છે, એ ત્યાં ચિત્ર સ્વરૂપે રાખેલા છે, પ્રસ્તુત કર્યા છે ચિત્ર સ્વરૂપે. એટલે દરેક વ્યક્તિ ત્યાં જાય અને જોવે અને સમજી શકે કે ગાંધી બાપુએ કઈ જગ્યાએ શું કામ કર્યું હતું કે ભારતને આઝાદી માટે. એવા તો મિત્રો જો સ્વતંત્રતા સેનાનીઓ તો દેશમાં ઘણા બધા છે, જાજા બધા. હું તમને લિસ્ટ આપું કે નામ આપું તો પણ બધા યાદ ન આવે એવું બને, પણ ગાંધી બાપુ બધા માટે યાદ છે. બધાને ખબર છે કે અહિંસક, હિંસક નહીં અહિંસક આઝાદી મેળવી હતી, કે શાંતિથી, કે અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢવા છે, તો એવા પ્રયત્ન કરો કે જેમાં કોઈ પણ માણસની હિંસા નહીં અહિંસાથી, કે બહિષ્કાર કરો વસ્ત્રો કે અંગ્રેજી કોઈ પણ વસ્તુ અંગ્રેજીની હોય એનો બહિષ્કાર કરો. એની યાદમાં, ગાંધી બાપુની યાદમાં ગાંધી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, બનાવવામાં આવ્યું. અસ્માકમ રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપે એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત. કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે એટલે એમની યાદમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એટલે કે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી મહોદય, મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રતા કૃતે કે ભારતની આઝાદી માટે, સ્વતંત્રતા માટે વૃષમ એટલે અથાગ, ખૂબ જ વૃષમ એટલે અથાગ, ખૂબ જ પ્રયત્ન અપરતો પ્રયત્ન કર્યા હતા. કે મહાત્મા ગાંધી મહોદયે ભારતની સ્વતંત્રતા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. એતાની સર્વાણી કાર્યાણી, આ બધા કાર્યો, એતાની એટલે આ, સર્વાણી એટલે આ બધા, કાર્યાણી એટલે કાર્યો, ચિત્ર રૂપે અત્ર પ્રદર્શનાર્થ પ્રસ્તુતમ અસ્તિ. કે આ બધા કાર્યો ચિત્ર સ્વરૂપે પ્રદર્શનમાં પ્રસ્તુત કરેલા છે. કે મહાત્મા ગાંધી મંદિરમાં જાઓ, મહાત્મા મંદિરમાં આ સ્વતંત્રતા માટે જેટલા પ્રયત્નો કર્યા છે એ ચિત્ર સ્વરૂપે અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યા છે, કે બધા વ્યક્તિઓ જોઈ શકે, બરોબર. ચાલો પહેલેથી હજી એકવાર જોઈ લો કે અસ્માકમ રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપે એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત. કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે એટલે કે એમની યાદમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રતાયાઃ કૃતે
પુરુષક પ્રયત્ન અકરો કે મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે કે સ્વતંત્રતા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા હતા એતાની સર્વાણી કાર્યાણી કે આ બધા કાર્યો ચિત્ર સ્વરૂપે પ્રદર્શનમાં પ્રસ્તુત કરેલા છે કે ક્યાં મહાત્મા ગાંધી મંદિરમાં બરોબર તો હવેના જે બે ટોપિક વચ્ચે ઈ બધા આપણે આકલા વિડિયોની અંદર ભણશું